अगत्यना समाचार राजकोटथी गांधीग्रामनी ज्ञानदीप शाळानी बेदरकारी सामे आवी छे। विद्यार्थीओने शाळाए बोलाव्या होवानी जाणकारी अत्यारे प्राप्त थई रही छे। शाळाए ज नियमोनो कर्यो भंग, एनएसयूआई द्वारा अत्यारे उग्र विरोध करवामां आवी रह्यो छे। राजकोटथी समाचार के ज्यां गांधीग्रामनी ज्ञानदीप शाळा द्वारा बेदरकारी अने विद्यार्थीओने कोरोना महामारी वच्चे शाळाओ खोलवानी परमिशन नथी एवा समये शाळाए बोलाव्यामां। राजकोटना गांधीग्राम विस्तार में आवेल ज्ञानदीप स्कूल है कि ज्यां आजे जे सरकारी परिपत्र छे राज्य सरकार द्वारा जे जाहेरात करवामां आवी छे कि लॉकडाउनना समय में कोरोनाना कपरा काल में एक पण विद्यार्थी ने स्कूले न बोलवा ते जे सरकारनी गाइडलाइन छे तेनुं सरेआम उल्लंघन किस्सो सामे आव्यो छे। अहीं जे एनएसयूआई द्वारा विरोध करवामां आव्यो अने एनएसयूआईना जे कार्यकर्ताओ छे तेमना द्वारा हल्लाबोल करवामां आव्यो तो एक विगत सामे आवी छे कि जे तमाम विद्यार्थीओ छे तेने अहीं भणवा माटे बोलावामां आव्या हता। तमाम विद्यार्थीओने अहीं भणतर आપવામાં તો આપણી સાથે એનએસયુના કાર્યકર્તા શું કહેશો, શું આપને ફરિયાદ મળી હતી અને શું સામે આવ્યું છે? અમને ફરિયાદ મળી હતી કે 10 દિવસથી અહીંયા 12મા ધોરણના બાળકોને બોલાવવામાં આવ્યા છે, એટલે આજે અમે વિડિયો અમારી પાસે જૂના પુરાવા હતા અને અમે પહોંચ્યા એ પહેલા બાળકોને છોડી મૂક્યા હતા, એટલે અમે સીસીટીવી આધારે તપાસ કરીને સીસીટીવી ચેક કર્યા છે અને એમાં બાળકોને બોલાવ્યા હતા એ પહેલાં વગાડી દીધા, અમે આજે તાળાબંધી કરશું સ્કૂલ। સ્પષ્ટપણે એનએસયુઆઈના આજે પ્રમુખ રોહિતસિંહ છે આપણી સાથે। રોહિત, શું માંગ છે આપની અને શું સામે આવ્યું છે અત્યારે? આવી કોરોનાની મહામારી વચ્ચે સરકારનો સ્પષ્ટ નિર્દેશ છે કે સ્કૂલે એડમિશનના બહાને કે સ્કૂલ ચાલુ રાખવા શૈક્ષણિક કાર્ય માટે સખત મનાઈ છે, તો આવા શાળા સંચાલકો પોતાના ઓનલાઈન એજ્યુકેશન ન ભણાવવા માટે વિદ્યાર્થીઓના જીવ જોખમ પર મૂકે છે। અમે એનએસયુઆઈએ પુરાવા રૂપ એક વિડીયો અગાઉથી હતો ને અત્યારે સીસીટીવીમાં પુરાવા રૂપ અમે ડીઓનું ધ્યાન દોર્યું છે। હવે ડીઓએ આવી સ્કૂલ ઉપર માન્યતા રદ કરવા સુધીના પગલાં લેવા જોઈએ જેથી બીજી સ્કૂલ આવી રીતના કોઈ સાહસ ન કરે। અમારી સ્પષ્ટ માંગણી છે કે આવી સ્કૂલો ઉપર કાયદેસર માન્યતા રદ કરવા સુધીના કાર્યવાહી કરવામાં આવે। સ્પષ્ટપણે માન્યતા રદ કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ છે। આખી ઘટના છે તે અહીં લગાવેલા જે સીસીટીવી કેમેરા છે તે સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે અને જે સંચાલકો છે તે પોતાનો બચાવ કરી રહ્યા છે। આપણે જે સ્કૂલ સંચાલક છે તેની સાથે આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું કે તેઓ શું માની રહ્યા છે, શું કહેશો આપ? જઈ શકતા નથી, શું કહેશો આપ? જે રીતે આપની શાળામાં એનએસયુ આવ્યા છે, સીસીટીવીમાં પણ સ્પષ્ટ જોવા મળ્યું છે કે સોશિયલ ડિસ્ટન્સનો પણ અભાવ છે અને આને લઈને હવે શું કહેવું છે આપનું? સાહેબ, હવે અમે નહીં બોલાવી કારણ કે એકવાર અમે વાલીઓને કીધું હતું કે ભાઈ જેને નથી સમજતું એ આવજો, તો એ માટે એને મોકલ્યા હતા, તો અમે એને સમજાવ્યું હતું કે ભાઈ આ વસ્તુ પરીક્ષામાં આવે છે કમ કસો તેની, તો આપણે આ રીતે સમજી જાવ ન આવડે એને। બાકી સાહેબ, હવે તો અમારી આ ભૂલ છે તો હવે અમે સ્વીકારશું, બીજું શું થાય ને આવી રીતે બીજી વાર આવી કોઈ અમે પગલાં લેશી નહીં ને અમે એમાં કોઈ ફી બાબતે કે બાળકોને કોઈ આકર્ષવા માટેનો કોઈ અમારો હેતુ નથી। એમાં બાળકોનું ફ્યુચર સારું બને ને વધારે વ્યવસ્થિત એનું 12મું ધોરણ જાય એવી અપેક્ષાથી અમે બોલાવી છીએ। અમે 10-12 વિદ્યાર્થી હતા ત્યારે, આજે બોલે એવા તો ભવ્ય દંડ પણ આવ્યા 10-12 થઈ ગયા હતા વિદ્યાર્થી ભેગા થાય ને ત્યારે। પણ જે સંચાલકો છે તે પોતાનો લૂલો બચાવ કરી રહ્યા છે કે 10-12 વિદ્યાર્થીઓને બોલાવ્યા હતા અને તેમને શિક્ષણ આપવાનો એકમાત્ર હેતુ હતો, કોઈ પણ પ્રકારની જે તેમની સામે ફી માટેના દબાણ કે અન્ય કોઈ કારણ ન હતું। જો કે સમગ્ર મામલાને લઈને જિલ્લા શિક્ષણ વિભાગ છે તે કયા પ્રકારની કાર્યવાહી કરે છે તે જોવાનું મહત્વનું રહેશે। હાલમાં તો જે સ્કૂલના સંચાલકો છે તે પોતાનો લૂલો બચાવ કરી રહ્યા છે, ત્યારે હવે સમગ્ર મામલાને લઈને જાહેરનામા ભંગ સુધીની પણ ફરિયાદ થઈ શકે છે ને હવે જે શિક્ષણ વિભાગ છે તે કયા પ્રકારની કાર્યવાહી કરે છે તે જોવાનું સૌથી મહત્વનું રહેશે। કેમેરા પર્સન હેમંત મુકુણા સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ। સીસીટીવીમાં પણ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે વિદ્યાર્થીઓને બોલાવવામાં આવ્યા, જોકે શાળા સંચાલકોએ સ્પષ્ટ કર્યું કે 10-12 જેટલા વિદ્યાર્થીઓને તેઓએ બોલાવ્યા, પરંતુ સાથે પોતાનો લૂલો બચાવ કરતા કહ્યું કે વિદ્યાર્થીઓને સમજાતું ન હતું, 10મા 12મા ધોરણના વિદ્યાર્થીઓ હતા અથવા એટલે તેઓને બોલાવવામાં આવ્યા, પરંતુ હવે આવી કાર્યવાહી તેઓ નહીં કરે। પરંતુ કોરોનાના સંક્રમણનો ખતરો છે, શૈક્ષણિક કાર્ય ઉપર શાળાઓ ખોલવાની અત્યારે મંજૂરી નથી, તેના ઉપર પાબંદી છે, પ્રતિબંધ છે, તેવામાં આ પ્રકારનું કાર્ય શાળા દ્વારા જ કરવામાં આવ્યું, ત્યારે શાળાની આ બેદરકારી સામે શું DEO દ્વારા કોઈ કાર્યવાહી થશે ખરી?